સરકાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની છે યુટ્યુબ ચેનલ કે આવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરવાની છે પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર વીસ તમારી શાળા દ્વારા જે લેવાની છે ધોરણ દસ વિશે સંસ્કૃતની તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મિત્રો આપણે એક મોડલ પેપર તૈયાર કરેલું છે જે તમને બોર્ડની એક્ઝામમાં બહુ મહત્ત્વનો ઉપયોગમાં આવી શકશે અને આ મોડેલ પેપર નવા અભ્યાસક્રમ મુજબ જ તૈયાર કરેલું છે તો મિત્રો તૈયારી તમારી ચાલુ કરી દેજો અને મિત્રો નવા હો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી ધોરણ દસનું તમામ પ્રકારનું મટિરિયલ તમને મળી રહે તો મિત્રો વાત કરીશું ધોરણ દસ વિશેષ સંસ્કૃતની અંદર આપણે મોડલ પેપર તૈયાર કરેલું છે જે તમને બોર્ડની એક્ઝામમાં બહુ મહત્વનો ઉપયોગમાં આવી શકશે જેની અંદર વિભાગ યાથી કરીને એ સુધીના છે અને કુલ ગુણ છે એસી જેનો સમય છે ત્રણ કલાક મિત્રો તો મિત્રો વિભાગ એની વાત કરીશું અહીંયા જે પૂછાયેલો પ્રશ્ન છે તમારો નીચે આપેલ ગદ્ય અનુવાદ કરો તમારે અહીંયા મિત્રો સંસ્કૃતની અંદર જે ફકરો આપેલો છે એનો અનુવાદ તમારે પાષાંતર ગુજરાતીમાં કરવાનું છે અને જેના કુલ ગુણ છે ચાર જો મિત્રો તમને આ ફકરો ઉપરનો ન આવડે પહેલો તો વાંધો નહીં આ પણ ફકરો તમે ગુજરાતીની અંદર અનુવાદ કરી શકશો અને તમારે જો સારી રીતે મોડલ પેપર છે એટલે મિત્રો તમે બંને ફકરાનું અનુવાદ કરો એ વધારે ઉચિત રહેશે ચાલો બીજો પ્રશ્નની વાત કરીશું નીચે આપેલ સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અહીંયા મિત્રો તમારો પ્રશ્ન છે વિઘ્નરહિતા જનાહ કીદૃસ સમુદ્રમ પ્રાપ્તું વનતી અને બીજું ત્રીજું છે ક્રોધાંત સ કિમ અંધકારી ભવતી અથવા જો મિત્રો આ પ્રશ્ન ન આવડે તો તમારે યા પણ લખી શકો છો કે સર્વથા નિ નશ્યતિ તો આ રીતે મિત્રો તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે સંસ્કૃતની અંદર જ ઉત્તર આપવાના રહેશે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં ભાષામાં લખવાના છે અહીંયા મિત્રો તમારો ચોથો પ્રશ્ન છે દુર્વાસાએ કોને સાપ આપ્યો શા માટે આ ગુજરાતીની અંદર જ તમારે ઉત્તર આપવાના છે ને બીજું છે કૂટનાથી વિદ્ય વિતદાસની છેતરવા માટે કઈ યોજના બનાવી બંને પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતીમાં જ આપવાના છે નીચે આપેલ વિષય પર ટૂંકનોટ લખવાની છે મિત્રો એ પણ ગુજરાતીમાં લખવાની છે છઠ્ઠી છે શક્તિ કુમારની પરીક્ષા યોજના જો મિત્રો આ ના આવડે તો તમે યાર પણ લખી શકો છો બ્રહ્માનો દુર્વાસાનો ઠપકો પ્રશ્ન નંબરની વાત કરીશું સાતમો નીચે આપેલ ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો મિત્રો અહીંયા તમારે એક ગદ્યખંડ આપેલો છે અને તમારે સૌ પ્રથમ વાંચવાનો છે વાંચી સમજવાનો છે અને સમજ્યા પછી તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે અહીંયા મિત્રો તમારો પ્રશ્નના પ્રશ્નો છે કે શ્રેષ્ઠી પુત્ર શક્તિકુમાર કુત્ર પ્રતિવસતી સ્મ બીજું છે કસ્મિન વર્ષે પ્રવિષ્ટ શક્તિકુમાર ચિંતામાપન સી છે શ્રેષ્ઠી પુત્ર ક્રિદ કિમર્થ દેશમ અભ્રમત ને ડી છે એકદા શક્તિકુમાર કુમાર પુત્ર સમાગતઃ મિત્રો આ રીતે તમારે એના જવાબ ફકરાની અંદરથી શોધીને લખવાના રહેશે વિભાગ બી ની વાત કરીશું નીચે આપેલ ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે પત્યખંડ છે મિત્રો અહીંયા તમારો પત્યખંડ છે શ્લોક આપેલો છે એને ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે જો તમને આ ના આવડે તો આ પણ કરી શકો છો પણ તમારા માટે એ બંને તમે ગુજરાતીની અંદર અનુવાદ કરો પત્યખંડનો એ વધારે ઉચિત રહેશે કારણ કે તમને બહુ ઉપયોગમાં આવી શકશે બોર્ડની એક્ઝામમાં મિત્રો નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે મિત્રો અહીંયા તમારે જે સંસ્કૃતમાં ઉત્તર આપેલા છે અહીંયા સંસ્કૃતમાં જે પ્રશ્ન છે તેના ઉત્તર તમારે સંસ્કૃતમાં લખવાના રહેશે અગિયારમાં પ્રશ્નની વાત કરીશું નીચે આવેલ પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો એ મિત્રો તમારે ગુજરાતીની અંદર ઉત્તર લખવાના છે જેના છ ગુણ છે અગિયારમું છે ઋષિ સૂર્ય પાસે સાની યાતના કરે છે બારમું છે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તેરમું છે ભક્ત શું શું નથી જાણતો તો આ રીતે મિત્રો તમારે ગુજરાતીમાં અનુવાદ જે છે જે પ્રશ્નોના જવાબ ત્યારે લખવાનો રહેશે અને આનું સોલ્યુશન પણ આપણે મિત્રો ટૂંક સમયમાં મૂકી દઈશું આપણે ચેનલ પર તમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો તમારે અહીંયા ચૌદમું છે સમગધ્વમ ખાલગ્યા ઉપાસત્તમ ઉપાસત્તે તો મિત્રો આ જે અહીંયાથી કરીને અહીંયા સુધી જે છે તમારે વચ્ચે ખાલગ્યા ગેપ છે ત્યાં સુધી તમારે શ્લોક પૂર્તિ કરવાની છે બીજું છે અનાથો દ્ર દ્રિદ્રો ખાલગ્યા તમેકા ભવાની તો આનો પણ તમે જે શ્લોક પૂર્તિ છે એ કરી શકશો એક શ્લોક પૂર્તિના બે ગુણ છે મિત્રો વિભાગીની વાત કરીશું નીચે આપીએલ નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો મિત્રો અહીંયા તમારે નાટ્યખંડ આપેલો છે સંવાદ છે આનો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે જે ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ વચ્ચે થયેલો સંવાદ છે જો મિત્રો એ પણ ન આવડે તો તમે અહીંયા સુનિત અને પુનિત વચ્ચે જે સંવાદ થયેલો છે તેનો પણ તમે ગુજરાતીમાં અનુવાદ કરી શકો છો નીચે આપીએલ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે તો અહીંયા તમારે અવિભાગ અને બ વિભાગ આપેલો છે પહેલું છે સત્તરમું નવયમ દૂતઘાતકા અને અઢારમું છે તે તથ્યવ તિષ્ઠંતિ તો મિત્રો અહીંયા બ વિભાગમાં તમારે પુનિત સોનિત અને દુર્યોધન કોણ બોલે છે તે તમારે જોડકું જોડવાનું રહેશે જેના બે ગુણ છે ચાલો ઓગણીસમાં પ્રશ્નની વાત કરીશું નીચે આપેલ પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં જ લખવાના છે મિત્રો તમારે અહીંયા છે કટોત્કચ શકુનીને સી સલાહ આપે છે ને વિષમુ છે ક્યાં મનુષ્ય અને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તેના તમારે મિત્રો ચાર ગુણ રહેશે નીચે આપેલ વિષય ઉપર ટૂંકનોટ લખવાની છે એક વિષમુ છે ઘટોત્કચનું પાત્રલેખન અને દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના કર્તવ્યો તેના વિશે તમે ટૂંકનો લખી શકો છો કૌશમાં આપેલ પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે માણસને સુખ અને દુઃખનો અનુભવ કરે છે અહીંયા મિત્રો તમારે કૌશમાં જે શબ્દો આપેલા છે વાક્ય આપેલું છે એનો ઉપયોગ કરવાનો છે એને વાક્ય બનાવવાનું રહેશે ઘટોત્કચ દૂધ ધૂતરાષ્ટ્રને પ્રણામ કરે છે કટોત્કચ પ્ર વતા નમ એ જે વા પદ આપેલું છે તેનું તમારે વાક્ય બનાવવાનું રહેશે વિભાગ ડીની વાત કરીશું વ્યાકરણનો વિભાગ છે તમારે મિત્રો સૂચનાનુસાર નીચે આપેલ પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખવાના છે પચીસમું છે કે ઘટઃ શબ્દ સર્માનાર્થક શબ્દ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્તવા લિખતા મિત્રો અહીંયા તમારે જે ઘટ ઘટ શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે કે દૂત આવે છે ચષક કે કુંભ જે આવતું હોય તમે લખી શકો છો અહીંયા મિત્રો સંસ્કૃત શબ્દ આપેલું છે તેનો વિરોધાર્થી શબ્દ લખવાનો છે શું આવશે આ ત્રણ વિકલ્પમાંથી શું કૃતમ સકૃત કે અસકૃત જે આવતું હોય તમે લખી શકો છો અધોદેભય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય મધ્ય પુરુષ એકવચન એ એ પણ ચિત્તવા લિખતા જે મિત્રો અહીંયા તમારે વર્તમાન કાળ મધ્ય પુરુષ એકવચન આપેલું છે તે ઓળખી બતાવવાનું છે કે ક્યુ છે પછી છે અઠ્યાવીસમું અધો ક્રિયાપદેભ્ય સમા સામાન્ય વિષ્યકાલસ્ય ઉત્તમ પુરુષય એકવચન રૂપમ ચિત્ત લિખતા અહીંયા મિત્રો સામાન્ય જે તમારે આવતું હોય છે ઉત્તમ પુરુષ એકવચન તો એમાંથી ક્યુ શબ્દ છે તે શોધીને લખવાનો રહેશે અહીંયા પણ આપેલું છે આજ્ઞાર્થ અનુ અન્ય પુરુષમ એક આમાંથી ક્યુ છે તે લખવાનું છે પછી ત્રીસમું છે વિદ્યાર્થી મધ્ય પુરુષ બહુવચનમનો ક્યુ શબ્દ આપેલો છે તે લખવાનું રહેશે શોધીને એકત્રીસમું છે અધોદત્તેષ્ય વાક્ય પ્રયોગમ કૃત્વા વાક્ય પુનઃ લિખિત અહીંયા મિત્રો તમારે જે વાક્ય આપેલું છે તે ફરી લખવાનું રહેશે સ્મ પ્રયોગનો ઉપયોગ કરીને અહીંયા વાત કરીશું બત્રીસમું છે તમારે અધોદત્તેભ્ય નામરૂપેભ્ય તૃતીય વિભક્તે એકવચનમ રૂપમ ચિત્વા લિખત અહીંયા તમારે જે ત્રિ તૃતીય વિભક્તિનું એક વચનનું રૂપ કયું છે તે લખવાનું છે દેવાત દેવમ કે દેવેન તેત્રીસમું છે અહીંયા અધો દત્તેભ્ય નામ રૂપેભ્ય સપ્તમે વિભક્તે એકવચનમ રૂપમ ચિત્વા લિતમ સપ્ત સપ્તમી વિભક્તિનું એક વચનનું રૂપ લખવાનું છે રાત્રૌ રાત્રિમ કે રાત્રિનામ જે આવતું એ લખી શકો છો અહીંયા ચોત્રીસમું છે ઉપપદે વિભક્તિ પ્રયોગમ રિક્ત સ્થાન પૂરયત અહીંયા મિત્રો તમારે જે ખાલિયા છે એ પૂર્ણ કરવાનું રહેશે એનો ઉપયોગ કરીને ખાલગ્યાનામ ગણેશમ ગણેશાય કે ગણેશ્ય જે આવતું એ લખી શકો છો પ્રા પાંત્રીસમું છે પ્રકોષ્ઠાત્યુક્તમ સંખ્યાપદમ ચિત્તવા રિક્તસ્થાન પૂરયત અહીંયા તમારે મિત્રો આપેલા છે શબ્દનો ઉપયોગ કરીને જે ખાલક્યા છે તેનું પૂર્ણ કરવાની છે જલાશય ખાલકિયા મત્સ્યા હ સ્મ ત્રીણી ત્રય કે ત્રિસ્તિસ્ત્ર હ જેવું આવતું એ લખવાનું રહેશે છત્રીસમું છે રેખાંકિત પદસ્ય કૃદનસ્ય પ્રકાર લિખંતી અહીંયા મિત્રો જે રેખાંકિત કરેલું છે કરતું તેનો તમારે કૃદંત લખવાનું છે કયો કૃદંત વપરાયેલો સાડત્રીસમું છે અથોદત્ત્ય સંધિ વિચ્છેદમ કુરુત મિત્રો અહીંયા એનાસી સી એની તમારે સંધિ વિચ્છેદ કરવાનો છે અને આડત્રીસમું છે સંધિયુક્તમ પદમ લિખત તમારે સંધિ જોડવાની છે ધનિક વત્તા અપી જે થતું હોય તમે લખી શકો છો અથો અથોદત્તયો સામા સામાસિક પદવ્યો સમાસમ સમાસ પ્રકારમ લિખત અહીંયા મિત્રો તમારે આપેલું છે સમાસ એ લખવાનું રહેશે રૂપસ્મ વિભાગ ઈ ની વાત અહીંયા છે તમારે તો એકતાળીસમો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યો કથાનક ક્રમાનુસાર ગોઠવો મિત્રો અહીંયા તમારે એથી કરીને ડી આપેલું છે તે ઉલટ સુલટ છે તેને કથા અનુસાર તમારે જે આવતું હોય એ રીતે ગોઠવવાના રહેશે નીચે આપેલ ગત્યખંડને વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે મિત્રો અહીંયા તમારે બેતાલીસમો આપેલો છે ફકરાને વાંચવાનો છે સમજવાનો છે અને સમજ્યા પછી અહીંયા ઉત્તર પ્રશ્નો આપેલા છે તેના ઉત્તર સારી રીતે લખવાના રહેશે કરતા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે અહીંયા મિત્રો વિભાગની સાથે બ વિભાગ જોડવાનો છે અહીંયા છે પી પંડિત વિષ્ણુ શર્મા અને પંડિત નારાયણ ભટ્ટ તો એમની કઈ કથા છે કે પંડિત વિષ્ણુ શર્મા તો પંચ પંચતંત્ર તો પંચતંત્ર સામે આવશે જો હિતોપદેશ આવતો હોય તો હિતોપદેશ એ રીતે નારાયણ ભટ્ટને જે આવતી હોય તમારે જોડવાનું રહેશે જોડકા રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડથી ફરીથી લખવાનો છે અહીંયા મિત્રો અહીંયા અશુદ્ધ આપેલા છે જે રેખાંકથમ છે વચ્ચકમ પાત્રાણમ તો એને શુદ્ધ કરીને તમારે ફકરો ફરીથી લખવાનો છે ગદ્યખંડ નીચે આપેલ શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે મિત્રો અહીંયા તમારે શ્લોક આપેલો છે અર્થ વિસ્તાર કરવાનો રહેશે તમારે જો તમને આ ના આવડે તો આ પણ કરી શકો છો પણ બંને કરવું એ તમારા માટે ઉચિત રહેશે મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો